સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું જનાબ શૂન્ય સાહેબની યાદગાર રચના રસ્તો નથી જળતો. કદમ અસ્થિર હોય ને કદી રસ્તો નથી જળતો, અડગમનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. મારા મનને જીતી લો તો હું માનું સિકંદર છો, નહીતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો. સદા સંસારીઓ પર શાપ છે સંતાપ રહેવાનો, દરાથી દૂર ઉડનારાનો પડછાયો નથી અડતો. બનાવીને સુરાલયનો ખુદા એને કરું સજદા, બનાવીને સુરાલયનો ખુદા એને કરું સજદા. બતાવો એક પણ એવો નશો જેને નથી ચડતો. નજર હો તો બતાવે છે બધું શ્રદ્ધા જ ઘર બેઠા. કેટલી મોટી વાત કરી છે મિત્રો, કે જો નજર હો તો બતાવે છે બધું શ્રદ્ધા જ ઘર બેઠા. એટલે કે ધાર્મિક ફક્ત વિધિ કરનારા માટે અહીંયા કટાક્ષ છે, કે વિધિઓ કરે છે પરંતુ શ્રદ્ધા ના હોય તો એ તીર્થો ફરેલું પણ કામ આવતું નથી. અને સાચી શ્રદ્ધા હોય તો ઘર બેસે જ આપણને એ જે દર્શન કરવા છે થઈ જાય છે. નજર હો તો બતાવે છે બધું શ્રદ્ધા જ ઘર બેઠા, ફરે છે બાવરો થઈ શૂન્ય કયો જંગલમાં અથડાતો. કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જળતો, અડગમનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. એટલે પહેલા શેરમાં અડગતાની વાત કરી છે શૂન્ય સાહેબે, કે જીવનમાં જો તમારામાં અડગતા હશે તો કોઈ દિવસ તમને હિમાલય પણ નડવાનો નથી. અને જો મન અસ્થિર હો એને તો રસ્તો જ મળવાનો નથી. કારણ કે મન કે હારે હાર હે, મન કે જીતે જીત. જો મનથી હારેલા તો તમે હારેલા જ છો, અને મનથી જો જીતેલા હોય તો કાયમ માટે જીતેલા જ છો. તો મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, નીચે બેલ આઇકોન દબાવો, વિડીયોને લાઇક કરો અને પોતાના મિત્રોમાં વધુ ને વધુ આ વિડીયો શેર કરો, જેથી તમને નવા વિડીયો તરત મળી રહે. અને તમારો કોઈ સુઝાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.